2.35 લાખ મતદારો ધરાવતી મણિનગર વિધાનસભા બેઠક પર નરેન્દ્ર મોદી 3 વખત ચૂંટણી લડ્યા હતા. મોદી લોકસભા બેઠક લડી દેશના વડાપ્રધાન બન્યા, જેથી આ બેઠક ખાલી થઈ છે. આ પેટા ચૂંટણીમાં ભાજપ દ્વારા આ જ વિસ્તારના કાર્યકર અને કોર્પોરેટર સુરેશ પટેલને ઉભા રાખ્યા છે. ભાજપ દ્વારા આ ચૂંટણીમાં મતદાન વધુ થાય તે મુદ્દાને લક્ષ્ય બનાવી આયોજનો કર્યા છે. આ બેઠકમાં પટેલ, બ્રાહ્મણ અને વણિક જ્ઞાતિનું પ્રભુત્વ છે. આ બેઠકના ઇન્ચાર્જ પ્રદેશ ઉપપ્રમુખ અને પ્રવક્તા આઈકે જાડેજા છે. કોંગ્રેસે પણ મણિનગરમાં કાર્યકરના પુત્રને ટિકિટ આપી છે. જતીન કેલાના પિતા વિજય કેલા ભૂતકાળમાં ચૂંટણી હારી ચૂક્યા છે. માત્ર રૂપિયા ખર્ચી શકે તે બાબતને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ઉમેદવારની પસંદગી કરી છે. કોંગ્રેસની વોટ બેંક ગણાતા જ્ઞાતિ સમૂહોમાં દલિતો, મુસ્લિમ અને ક્રિશ્ચન છે. 18,000 થી 20,000 દલિતો, 10,000 જેટલા ક્રિશ્ચન્સ અને 15,000 થી 17,000 જેટલા મુસ્લિમ મતદારો છે. ભાજપ માટે સલામત બેઠક હોવા છતાં વરસાદના કારણે આ વિસ્તાર પ્રજાને પડતી હાડમારી ભાજપ માટે ચિંતાનું કારણ છે. આમ છતાં બેઠક ભાજપ જીતશે તે નિશ્ચિત છે.